स्वागत है मित्रों आप सबनो अपने YouTube चैनल पर। અત્યાર સુધી આપણે પાકડીમાં શીખ્યા છીએ સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ। આ બે પદ્ધતિ વિશે આપણે શીખી ગયા છે। આજે આપણે શીખવાના છીએ અધિક નફાની પદ્ધતિ। આ વિશે આજે આપણે શીખવાનું છે। અધિક નફાની પદ્ધતિ જેને કહેવાય છે સુપર પ્રોફિટ મેથડ। અત્યાર સુધી આપણે બે પદ્ધતિ શીખ્યા, એની વિશે જરા વાત કરી દઉં તો સરેરાશ નફાની પદ્ધતિ અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, એ બંને પદ્ધતિમાં કેટલા સ્ટેપ આવે છે? બે સ્ટેપ આવે છે। એક તો સરેરાશ નફો શોધવાનો અને પછી એને ખરીદીના અંશો જોડે ગુણવાના, એટલે કે સરેરાશ નફો શોધવાનું સૂત્ર સ્ટેપ અને બીજું પાગડી શોધવાનું સ્ટેપ, આ બે સ્ટેપ હોય છે। સાદી સરેરાશ હોય તો સાદી રીતે સરેરાશ શોધવાની અને ભારિત સરેરાશ પદ્ધતિ હોય તો નફો ભારિત સરેરાશ શોધવાનો છે। ઓકે, પરંતુ હવે જે આપણે અધિક નફાની પદ્ધતિ જોઈએ છીએ એની અંદર છ સ્ટેપ આવશે। કયા કયા છ સ્ટેપ આવશે એ પહેલા હું તમને જરા બતાવી દઉં। આ પ્રકારના છ સ્ટેપ આવે। આ પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવો હોય તો આપણે એક પત્રક બનાવવું પડે, એક કોષ્ટક બનાવવું પડે। એ કોષ્ટક હું તમને હમણાં પછી બતાવું છું કે કઈ રીતે એનું કોષ્ટક બને છે, પરંતુ કયા છ સ્ટેપ છે એ છ સ્ટેપ વિશે પહેલા આપણે બરોબર સમજ મેળવી લઈએ। સૌથી પહેલું સ્ટેપ આવશે રોકાયેલી મૂડી। અધિક નફાની રીતે આપણે દાખલો શોધવાની શરૂઆત કરીએ ત્યારે આપણે શું શોધીશું? રોકાયેલી મૂડી, પહેલું સ્ટેપ। રોકાયેલી મૂડી એટલે શું? તો કે કુલ મિલકત માઇનસ કુલ દેવા। કુલ મિલકતો માઇનસ કુલ દેવા એટલે શું મળી જાય આપણને? રોકાયેલી મૂડી। આપણે પાકા સમયની અંદર જોઈ ગયા વાર્ષિક હિસાબોની અંદર બંને બાજુના સરવાળા સરખા હોય તો પૂરતી વિગત શોધવાની કીધી હોય તો કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરો તો મૂડી મળી જાય છે। તો આ બે વિગતો મળી ત્યાંથી આપણને કુલ મિલકત અને કુલ દેવા તો રકમમાં આપેલી જ હશે, અથવા તો તમને ચોખ્ખી રોકાયેલી મૂડી પણ ઘણી વખત દાખલામાં આપી દેતા હોય છે। તો ડિપેન્ડ કરે છે દાખલાની રકમ ઉપર કે તમારે રોકાયેલી મૂડી શોધવાની છે કે સીધી જ મૂકવાની છે। તો જો ના આપેલી હોય તો રોકાયેલી મૂડીનું સૂત્ર મૂકવાનું, કુલ મિલકત માઇનસ કુલ દેવા, મિલકતોમાંથી દેવા બાદ કરી જે જવાબ આવે એને તમારે ત્યાં બારે કોષ્ટકમાં લખી દેવાનું આવે રકમના ખાનામાં। બીજો સ્ટેપ આવે અપેક્ષિત વળતરનો દર। આમાં તમારે કોઈ ગણતરી કરવાની હોતી નથી, રકમમાં અપેક્ષિત વળતરનો દર આપેલો જ હશે, બસ એ જ દર તમારે ટકાવારી સ્વરૂપમાં અહીંયા લખી દેવાનો છે। ત્રીજો સ્ટેપ આવે છે અપેક્ષિત નફો। અપેક્ષિત નફોનું સૂત્ર છે કે રોકાયેલી મૂડી, આ જે આપણને જવાબ મળ્યો પહેલા સ્ટેપનો જે જવાબ મળે છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર, અહીંયા 10%, 12%, જે ભી તમને આપ્યું હોય 15%, એ અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100। આ સૂત્ર આની અંદર રકમ મૂકો અને જે જવાબ આવે તે આપણો શું થઈ જશે? અપેક્ષિત નફો થઈ જશે। શું થઈ જશે આપણું? અપેક્ષિત નફો। તો ત્રણ સ્ટેપ કે રોકાયેલી મૂડી, અપેક્ષિત વળતરનો દર અને અપેક્ષિત નફો। ચોથો સ્ટેપ આવે છે સરેરાશ નફો। સરેરાશ નફો આપણે શીખી ગયા આગળની બે પદ્ધતિમાં, સાદી સરેરાશ કીધી હોય તો સાદી સરેરાશ શોધવાની અને ભારિત સરેરાશ પદ્ધતિ એ શોધવાનું કીધું હોય તો આપણે ભારિત સરેરાશ પદ્ધતિ એ નફો ગણવાનો, પણ અહીંયા શું આવશે? સરેરાશ નફો। સરેરાશ નફાની ગણતરી તમારે કોષ્ટકમાં દર્શાવવી હોય તો પણ તમે દર્શાવી શકો છો, અને દાખલાની શરૂઆતની પહેલા જ સરેરાશ નફાની ગણતરી તમે દર્શાવી અને સરેરાશ નફો શોધી દો અને અહીંયા પત્રકની અંદર માત્ર સરેરાશ નફો ઉપરની ગણતરી મુજબ અને રકમ લખી દો તો પણ ચાલે। ચોથું સ્ટેપ હતું આપણું સરેરાશ નફો। પાંચમું સ્ટેપ છે અધિક નફો। અધિક નફો એટલે શું? તો કે સરેરાશ નફો જે મળ્યો એની અંદરથી અપેક્ષિત નફો, એટલે કે સ્ટેપ નંબર 4 માંથી સ્ટેપ નંબર 3 માઇનસ કરો, સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો માઇનસ કરો એટલે તમને શું મળી જશે? અધિક નફો। શું મળી જશે? અધિક નફો। ધંધાની જેટલી ક્ષમતા હતી, અપેક્ષિત જેટલો હતો નફો, એના કરતા કેટલો વધુ કમાયો એને વધારા નફો, એટલે કે અધિક નફો। અને પાગડીનું સૂત્ર શું આવી ગયું? અધિક નફો ગુણ્યા વર્ષોની સંખ્યા, ખરીદીના વર્ષોની સંખ્યા, જે દાખલામાં આપણને
આપેલી જ હોય છે તો કે કુલ મિલાઈને આપણે ભારી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો કહેતા હતા અહીંયા શું લેશું આપણે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા આમ આપણો કામ 6 સ્ટેપની અંદર દાખલો ગણકશે આ 6 સ્ટેપ આપણે બરોબર યાદ રાખી લેવા પડે પત્રક બરોબર યાદ રાખી લેવાનું સૂત્ર બરોબર યાદ રાખી લેવાના મિત્રો આ અગાઉ હું તમને પણ બતાવી દઉં કે ઘણી વખત એક માર્કના પ્રશ્નમાં એમસીક્યુમાં કે એવી રીતે આપણને આની અંદરથી પ્રશ્ન પૂછાઈ શકે કે રોકાયેલી મૂડીનો સૂત્ર જણાવો અથવા તો રોકાયેલી મૂડી એટલે શું તો કે કુલ મિલકતો માઇનસ કુલ દેવા એટલે રોકાયેલી મૂડી અથવા તો તમને એવું પૂછી શકે કે અપેક્ષિત નફો એટલે શું તો એનું સૂત્ર અથવા તો અપેક્ષિત નફાનું સૂત્ર જણાવો તો તમે સૂત્ર એનું લખી શકો છો એક માર્કની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકે અધિક નફો એટલે શું અધિક નફો એટલે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરતા મળતી રકમને અધિક નફો કહે છે અથવા તો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે અધિક નફાનું સૂત્ર બોલો સૂત્ર લખો તો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો તો આવા એક એક માર્કના પ્રશ્નમાં પણ આની અંદરથી પ્રશ્ન પૂછાઈ શકે અપેક્ષિત નફાનું સૂત્ર લખો તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તમાન દર ભાગ્યા 100 ઓકે તો હવે આ પદ્ધતિનો આપણે દાખલો જોઈએ પ્રતિભા અને પુષ્પા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ પોતાના નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ જે 3:2 હતું તે બદલીને 1:1 કરવા માંગે છે તેથી ભાગીદારી પેઢીની પાગડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું છે ભાગીદારી પેઢીના નફા અંગેની તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાગડીની કિંમત અધિક નફાની પદ્ધતિનું નામ અધિક નફાની 3 વર્ષની ખરીદી ખરીદીના વર્ષો પણ આપી દીધા ને આપણે ખરીદીના આધારે નક્કી કરો મિલકતો આપેલી છે તમને દેવા આપેલા છે અપેક્ષિત વળતરનો દર આપેલો છે અને ખરેખર નફો છેલ્લા 3 વર્ષનો આપેલો છે આટલી તમારી ફૂલ રકમ છે પણ કઈ પદ્ધતિથી દાખલો તો આપણે જણાવ્યું દાખલાની અંદર આપણા રકમમાં આપણે વાંચ્યું કે અધિક નફાની તો પદ્ધતિ કઈ થઈ ગઈ આપણી ત્રીજી પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ 3 વર્ષની ખરીદીના આધારે એટલે અધિક નફાને કેટલા વડે ગુણવાના છે આપણે 3 વડે ગુણવાના છે મિલકતો આપી દીધા છે દેવા અને અપેક્ષિત વળતરનો દર જે દાખલામાં આપેલો છે હોય છે તમને કીધું તેમ આ દાખલાની ગણતરી કરવી હોય તો પહેલા પત્રક બનાવવું પડે અને પત્રકની પહેલા આપણે સરેરાશ નફાની ગણતરી જો પત્રકની બારે કરવી હોય તો પહેલા કરી દેવાની તો સામાન્ય રીતે આપણે પહેલા કરી દેતા હોઈએ છીએ તો સરેરાશ નફાની ગણતરી કેવી રીતે થાય સરેરાશ નફાની ગણતરી આપણે પહેલા કરી દઈએ વર્ષ આપેલા છે 2014 15 15 16 16 17 130,000 110,000 ને 120,000 કુલ છે 360,000 સરેરાશ નફાનું સૂત્ર મૂકી દઈએ કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા કુલ નફો કેટલો થયો આપણો 360,000 અને વર્ષની સંખ્યા કેટલી છે 3 360,000 ભાગ્યા 3 તો સરેરાશ નફો આપણો કેટલો આવી ગયો 120,000 આ શું ગણતરી આપણે પહેલા કરી દીધી હોય તો પત્રકની અંદર આપણે ફરીથી ગણતરી દર્શાવવાની જરૂર રહે નહીં અને જો ગણતરી આપણે પત્રકમાં દર્શાવી તો ઘણું બધું લાંબુ પત્રક આપણું બનતું હોય એની જગ્યાએ 6 સ્ટેપ આપણે વ્યવસ્થિત પત્રકમાં લખી શકીએ તો પત્રક કેવી રીતે બનાવવાનું તે બરોબર ધ્યાન આપજો પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક એવું શીર્ષક લખી અને આ ટાઈપનું એક પત્રક બનાવવાનું હોય છે જેમાં પહેલું ખાન ક્રમ બીજું વિગત ત્રીજું રકમ રૂપિયા આ ટાઈપના 3 ખાના બનતા હોય છે દાખલો ગણવાની શરૂઆત કરી અધિક નફાની પદ્ધતિથી આપણે દાખલો ગણવાનો છે તો કેટલા સ્ટેપ આવે એની અંદર 6 સ્ટેપ આવશે પહેલું સ્ટેપ કયું આવશે રોકાયેલી મૂડી પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી રોકાયેલી મૂડીનું સૂત્ર કુલ મિલકતો માઇનસ કુલ દેવા આ આપણું સૂત્ર છે મિત્રો પાઘડીની ચેપ્ટરની અંદર પહેલા બે રીતના દાખલા તો ખૂબ સરળ છે બીજા બે રીતના દાખલા પણ ખૂબ સરળ છે પણ શરત માત્ર એટલી કે બંને પત્રકોના સ્ટેપ એટલે કે અધિક નફા અને મૂડીકૃત પદ્ધતિના
स्टेप અને જે 5 સ્ટેપ છે એ પાંચે પાંચ સ્ટેપ તમારે સૂત્ર સાથે વ્યવસ્થિત મોડે તૈયાર કરવા જ પડે તો જ આ દાખલો તમે વ્યવસ્થિત રીતે ગણી શકશો પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકત માઈનસ કુલ દેવા તો કુલ મિલકતો અને કુલ દેવા આપણે દાખલાની અંદર રકમમાં આપેલા છે કુલ મિલકત કેટલા છે 12 લાખ કુલ દેવા કેટલા છે 4 લાખ તો 12 લાખ માઈનસ 4 લાખ જવાબ કેટલો આવી જશે 8 પહેલું સ્ટેપ પૂરો ઓકે બીજો સ્ટેપ શું આવશે અપેક્ષિત વળતરનો દર અપેક્ષિત વળતરનો દર એ ક્યાંથી લાવવાનો આપણે રકમમાં આપેલો છે બરાબર છે કેટલો આપેલો છે અપેક્ષિત વળતરનો દર 10% 10% મારે રકમના ત્રીજો સ્ટેપ આપણો થશે અપેક્ષિત નફો અપેક્ષિત નફો ત્રીજો સ્ટેપ કયો આવશે અપેક્ષિત નફો અપેક્ષિત નફાનું સૂત્ર શું છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100 અહીંયા આપણી રોકાયેલી મૂડી કેટલી થઈ 8 લાખ અપેક્ષિત વળતરનો દર કેટલો છે 10 ભાગાકારમાં 100 તો એને લખી દઈએ હવે આપણે આઠ લાખ ગુણ્યા 10 ભાગ્યા 100 જવાબ આવી ગયો આપણો 80000 તો આ આપણો ત્રીજો સ્ટેપ પતિ ચોથો સ્ટેપ કયું છે મિત્રો યાદ કરો સરેરાશ નફા વેરી ગુડ ચોથો સ્ટેપ સરેરાશ નફો ચોથો સ્ટેપ શું આવશે સરેરાશ નફો સરેરાશ નફો આપણે શોધી લીધેલો છે ને પહેલા એટલે સરેરાશ નફો ઉપરની ગણતરી મુજબ અને સીધો આપણે ચાર લખી હવે સ્ટેપ નંબર 4 સ્ટેપ નંબર 4 શું છે આપણો સરેરાશ નફો સરેરાશ નફો આપણે પહેલા શોધી લીધેલો છે 120000 જે જવાબ આવે ને સરેરાશ નફો તે તો અહીંયા આપણે હવે ફરીથી ગણતરી દર્શાવવાની જરૂર નથી સીધું સરેરાશ નફો ઉપરની ગણતરી મુજબ કેટલો છે 120000 એટલે તો સરેરાશ નફાની ગણતરી કરવા જઈએ તો પત્રકમાં કરવી હોય તો કરી શકાય પેપરમાં કે વાંધો નહીં પણ અલગથી દર્શાવો તો પણ વાંધો નહીં ત્યારબાદ આપણો કયો સ્ટેપ આવશે સ્ટેપ નંબર 5 અને તે શું છે આપણો અધિક નફો તો અધિક નફો અધિક નફાનું સૂત્ર શું છે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો સરેરાશ નફો કેટલો છે 120000 માઈનસ અપેક્ષિત નફો કેટલો છે આપણો 80000 તો 120000 માઈનસ 80000 એટલે જવાબ કેટલો આવી જશે આપણો 40 અને દાખલાનો ફાઇનલ સ્ટેપ પાકડી પાકડીનું સૂત્ર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો અધિક નફો કેટલો મળે આપણને 40000 અને ખરીદીના વર્ષોની સંખ્યા ક્યાં આપેલી હોય રકમમાં આપેલી હોય 40000 ગુણ્યા 3 ફાઇનલ જવાબ આપણો 120000 અધિક નફાની રીતે આપણને પાકડી કેટલી મળે છે 120000 ફરીથી અધિક નફાની રીતે આપણે જો દાખલો ગણવો હોય તો કેવી રીતે ગણીશું આપણે 6 સ્ટેપની અંદર દાખલો ગણાય છે એક વખત પૂરા દાખલાનું આપણે ડિવિઝન જોઈ લઈએ પહેલું સ્ટેપ આવશે રોકાયેલી મૂડી રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકત માઇનસ કુલ દેવું કુલ મિલકતો જે રકમમાં આપેલી જ હોય 12 લાખ માઇનસ 4 લાખ એનો જવાબ આવે છે 8 લાખ ત્યારબાદ આવશે સ્ટેપ નંબર 2 અપેક્ષિત વળતરનો દર જે રકમમાં આપેલો છે હશે 10% ત્યારબાદ ત્રીજો સ્ટેપ અપેક્ષિત નફો જે છે રોકાયેલી એનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર ભાગ્યા 100 રોકાયેલી મૂડી જે આપણે શોધી તે 8 લાખ ગુણ્યા અપેક્ષિત વળતરનો દર 10 ભાગ્યા 100 જવાબ આપણને 80000 સ્ટેપ નંબર 4 સરેરાશ નફો સરેરાશ નફો જે આપણે પહેલા શોધી લીધેલો છે એટલે સરેરાશ નફો ઉપરની ગણતરી મુજબ કેટલો આવી ગયો આપણને 120000 સ્ટેપ નંબર 5 અધિક નફો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો એનું સૂત્ર છે
સરેરાશ નફો આપણને કેટલો મળ્યો છે 1,20,000 અપેક્ષિત નફો કેટલો મળ્યો છે 80,000 1,20,000 ગુણ્યા 80,000 બજાર કેટલો મળી ગયો આપણને 40,000 છેલ્લું અને છઠ્ઠું સ્ટેપ પાકડી એટલે કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો અધિક નફો કેટલો મળ્યો આપણને 40,000 એટલે 40,000 ગુણ્યા 3 બરાબર 1,20,000 અધિક નફાની પાકડીની મિત્રો આને લગતી તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો એની ક્વેશ્ચન્સ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમને મારો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો આ વિડીયો જોયો હોય અને તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો